ભરૂચ નગરપાલિકા દ્વારા રતન તળાવના બ્યુટિફિકેશન ને લઈ રતન તળાવના કાચબાને સુરક્ષિત રાખવા માટે જળકુંડ ઉભો કરવામાં આવ્યું છે, પરંતુ જળકુંડ નાનું હોવાથી કાચબા બહાર નીકળી ગયા હતા. આ જળકુંડમાં 25 થી વધુ કાચબાનું સ્થળાંતર કરાયું હોવાનું રહીશોએ નિવેદન આપ્યું હતું. ઐતિહાસિક રતન તળાવના બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન 400 થી 500 વર્ષની ઉંમર ધરાવતા કાચબાઓને સુરક્ષિત રાખવા માટે ઉભો કરાયેલો જળકુંડ પણ નાનું પડતા કાચબાઓ પણ જળકુંડમાંથી બહાર નીકળી આવતા રહીશોએ કાચબાઓને પુનઃ રવાના કરી રહ્યા છે. રતન તળાવ એક ઐતિહાસિક તળાવ તરીકે પ્રચલિત હોવાથી તળાવને પણ હેરિટેજ વર્કમાં સમાવી લેવામાં આવતાની સાથે જ રતન તળાવનું બ્યુટિફિકેશન શરૂ કરવામાં આવતા તળાવમાં રહેલા કાચબાઓને સુરક્ષિત રીતે જળકુંડમાં સ્થળાંતર કરાયું હતું. પરંતુ જળકુંડ ઊભું કરવામાં આવતા જળકુંડમાંથી પણ કાચબાઓ બહાર નીકળી જતા રહીશોએ જળકુંડ ઊંડું કરવા માંગ ઉઠી રહી છે. જોકે આજ ફરી એકવાર કાચબો અંદાજિત 20 થી 25 કિલો વજન ધરાવતો કાચબો જળમાંથી બહાર નીકળી આવતા સ્થાનિક રહીશે કાચબાને સુરક્ષિત રીતે જળકુંડમાં છોડવાની કવાયત દરમિયાન રહીશે કાચબા સાથે જળકુંડમાં પડી રહી હોય તેમ વિડીયોમાં કેદ થવાઈ જવા પામ્યું હતું. જોકે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પણ કાચબાઓની સુરક્ષા માટે જળકુંડને હજુ વધુ ઊંડા કરવાની જરૂર છે. જળકુંડમાં સ્થળાંતર કરાયેલા 25 થી વધુ કાચબાઓ જળકુંડ નાનું હોવાના કારણે વારંવાર કાચબાઓ બહાર નીકળી આવે છે. જોકે સ્થાનિક રહીશોએ જળકુંડની ચારે તરફ લોખંડના પતરા તેમજ લોખંડની જાળ લગાવી છે, છતાં પણ કાચબાઓ લોખંડની જાળીની બહાર નીકળી આવતા હોવાના અનેકવાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે સ્થાનિક રહીશોએ પણ વન વિભાગ દ્વારા ઉભા કરાયેલા જળકુંડ નાના હોવાની ફરિયાદ કરવા છતાં વન વિભાગ દ્વારા જળકુંડને ઊંડું કરવામાં આવ્યું ન હતું, જેના કારણે કાચબાઓ વારંવાર જળકુંડમાંથી બહાર નીકળી રહ્યા છે, જેના કેટલાક દ્રશ્યો પણ રહીશોએ મોબાઈલમાં વિડીયો બનાવી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને પણ સોશિયલ મીડિયાના વોટ્સએપના માધ્યમથી મોકલ્યા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. એક જળકુંડ બનાવ્યો છે ટેમ્પરરી રીતે, એમાં લગભગ 17 થી 20 ઉપરના કાચબાઓ છોડેલા છે નાના બચ્ચા સહિત. તો આ કાચબાઓની આ જળકુંડ બહુ નાનું પડે છે અને એની ચારે બાજુની જગ્યાએ નગરપાલિકાએ સેફ્ટી પ્રોટેક્શનની જાળી મૂકી છે એ પણ અપૂરતી છે. એના કારણે કાચબા વારા ઘરે બહાર આવી જાય છે અને એ બહાર આવવાથી એને કંઈ ઈજા પણ થઈ શકે છે, રાત્રે ચોરાઈ પણ જાય અને કોઈ છોકરાઓ નુકસાન પણ કરી શકે. અત્યારે કાચબાનો બિલ્ડિંગનો પ્રજનનનો સમય છે એટલે કાચબાને ઈંડા મૂકવા પણ પર્યાપ્ત જગ્યા જોઈએ, એટલે આ જળકુંડ ઊંડું બનાવવામાં આવે, પહોળું બનાવવામાં આવે અને કાચબાને પ્રજનન માટેની જગ્યા ઉપલબ્ધ એવું કરવામાં આવે. કારણ કે આ કાચબા શિડ્યુલ 1માં આવતું પ્રાણી છે અને એની સંપૂર્ણ જાળવણી કરવાની વન પર્યાવરણ વિભાગની છે, જંગલ ખાતાની છે. જંગલ ખાતા 3 ગાર્ડ મૂક્યા છે પણ એ અપૂરતા છે. અભી સૈયદ, આઝાદ ન્યૂઝ, ભરૂચ.